નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક રચનાની ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર આપણે સાદું વર્ગીકરણ અને બહુવિધ વર્ગીકરણ એટલે કે સાદું કોષ્ટક અને બહુવિધ કોષ્ટકની ચર્ચા કરી. તમને પેજ નંબર 42 ઉપર ક્વેશ્ચન નંબર 2 આપેલો છે, સ્વાધ્યાય 2.2નો. હવે એ જે ક્વેશ્ચન છે જોવામાં તો ખૂબ નાનો લાગશે, પણ ગણતરી કરવામાં એટલો જ લેન્ધી છે. થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે બહુવિધ વર્ગીકરણ છે અને સામે તમને આપેલું કાંઈ નથી, બે જ સંખ્યા તમને આપેલી છે. એક તો કુલ સંખ્યા અને બીજી છે અપર્ણિત સ્ત્રીઓની સંખ્યા. બે જ કિંમતો તમને આપેલી છે, બાકીની એક પણ કિંમત તમને આપેલી નથી. એટલા માટે આ દાખલો ગણવામાં થોડોક લેન્ધી રહેશે. જો એ હજી એકાદી મિસિંગ ઇન્ફોર્મેશન આપણને ક્વેશ્ચનમાં આપી દીધી હોત તો આપણે સરળતાથી કોષ્ટક બનાવી શકત પહેલા દાખલાની જેમ જ, પણ નથી આપેલું તો કેલ્ક્યુલેશન તો કરવું જ પડે. તો થોડુંક ધ્યાન રાખીને આવા દાખલા સોલ્વ કરવાના. જ્યારે તમને આખા કોષ્ટકની એકથી બે પ્રકારની માહિતી જ આપેલી હોય અને બાકીની વસ્તુ તમારે શોધવાની હોય, અને ખાસ કરીને તમને ક્વેશ્ચનમાં જે રીતે આપેલું હોય કે આના કરતાં આટલા ગણું છે આટલા ગણું છે, ત્યારે હંમેશા તમારે ઇક્વેશન બનાવીને અને જો ત્રિરાશિ મૂકાયમ હોય તો ત્રિરાશિ મૂકીને આ પ્રકારનો દાખલો છે એ સોલ્વ કરવો પડે. તો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2ની અંદર તમને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ વિશે માહિતી આપેલી છે કે એક ઓફિસમાં કુલ 1600 વ્યક્તિ કામ કરે છે, એટલે કુલ વ્યક્તિની સંખ્યા છે 1600. એમાંથી પુરુષો અને સ્ત્રી, અને એમાં પણ વિવાહિત અને અવિવાહિત એટલે કે મેરિડ ને અનમેરિડ, પરિણીત અને અપરિણીત, તમારે જે વર્ડ ઉપયોગ કરવો એ કરી શકો. તો તમને કુલ સંખ્યા આપી દીધેલી છે, કુલ કામ કરતા કર્મચારીઓની સંખ્યા છે 1600. હવે દાખલો જોઈને જ ખ્યાલ આવી જાય કે બહુવિધ કોષ્ટક બનાવવું પડશે, કારણ કે એકથી વધુ ગુણધર્મ છે. એક તો વ્યક્તિનો વૈવાહિક દરજ્જો છે એટલે કે પરિણીત છે કે અપરિણીત એ તમને આપેલું છે, અને બીજું આપેલું છે કર્મચારીની જાતિ એટલે કે પુરુષ અને સ્ત્રી, બરાબર. તો દાખલો જોઈને જ ખ્યાલ આવે કે બહુવિધ કોષ્ટકની આપણે રચના કરી અને આને સોલ્યુશન કરવું પડશે. તો સૌથી પહેલાં તો આપણે કોષ્ટક રચના કરવાની. કોષ્ટક રચનામાં સૌથી પહેલાં હેડિંગ, તો ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની કોષ્ટક રચના અથવા તો ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનું વર્ગીકરણ એવું પણ તમે લખી શકો. તો મેં અહીંયા કોલમ અને રોમાં, તો કે રોની અંદર મેં લીધું છે કર્મચારીની જાતિ પુરુષ અને સ્ત્રી, અને કોલમમાં મેં લીધું છે વૈવાહિક દરજ્જો એટલે કે પરિણીત અને અપરિણીત. તમારે આમ નથી લખવું તો તમે એક્સચેન્જ પણ કરી શકો. તમે કર્મચારીની જાતિ કોલમમાં અને વૈવાહિક દરજ્જો છે રોમાં પણ લખી શકો, જેમ અગાઉના દાખલા મેં ચર્ચા કરી હતી એ રીતે. આન્સર તો તમારો સેમ જ આવવાનો, આન્સર અલગ અલગ ન આવે તમે જો આમાં ચેન્જ કરો તો. તો સૌથી પહેલાં કર્મચારીની જાતિ છે પુરુષ સ્ત્રી, અને છેલ્લા આપણે કુલનું ખાનું તો કરવાનું જ છે. ત્યારબાદ વૈવાહિક દરજ્જો છે પરિણીત અને અપરિણીત, અને કુલનું કોલમ તો કરવાનું જ છે, બરાબર. તો આ રીતે આપણે કોષ્ટક રચના બનાવી દીધી, કોષ્ટક બનાવી દીધું. હવે કોષ્ટકની અંદર તમને ક્વેશ્ચનની અંદર જેટલી માહિતી આપેલી હોય એમાંથી જે જે જગ્યાએ કોષ્ટકમાં એ આવી શકે એમ હોય ત્યાં તમારે મૂકી દેવાનું. તો સૌથી પહેલાં તો દાખલાની શરૂઆત જ ત્યાંથી થાય છે કે કુલ કર્મચારીઓની સંખ્યા છે 1600 છે. કુલ કર્મચારી એટલે એમાં પુરુષ સ્ત્રી વૈવાહિક અવૈવાહિક બધા આવી જાય, એટલા માટે મેં અહીંયા લખેલા છે 1600. કુલ કર્મચારી એટલે હારનો સરવાળો અને સ્તંભનો સરવાળો, જે હંમેશા અહીંયા જ આવે 1600, બરાબર. તો તમને કુલ કર્મચારીની સંખ્યા આપેલી છે 1600, તો એ આપણે અહીંયા લખીશું. ત્યારબાદ તમને અપરિણીત સ્ત્રીઓની સંખ્યા આપેલી છે, અપરિણીત સ્ત્રીઓની. તો સૌથી પહેલાં તો અપરિણીત એટલે અહીંયા ક્યાંક આવશે, સ્ત્રી છે એટલે આ કોલમ આ રોની અંદર આવશે, અપરિણીતની આ કોલમ અને સ્ત્રીની આ રો એટલે અહીંયા આવશે 195, બરાબર. તો આપણને આ બે જ વસ્તુ આપેલી છે, બાકી બધી શોધવાની છે. કઈ રીતે શોધવી તો એના રિલેટેડ તમને કંઈક ને કંઈક હિન્ટ આપેલી છે દાખલાની અંદર. સૌથી પહેલાં તમને એવું કીધું છે કે જે પુરુષોની સંખ્યા છે એ સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. વ્યવસ્થિત દાખલાને સમજવાનો છે તો જ સોલ્વ કરી શકશો. પુરુષોની સંખ્યા કોની સંખ્યા, તો કે પુરુષોની સંખ્યા. કોના કરતાં, તો કે સ્ત્રીઓની સંખ્યા કરતાં.
કેટલી વધુ છે? તો કે કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. હવે જો આ લોકોએ શું કર્યું કે સંખ્યા એક તો આપેલી નથી અને કુલ કર્મચારીના 15% જેટલી વધુ, તો સૌથી પહેલાં તો કેટલી વધુ છે ને એ આપણે શોધવું પડે, પછી આપણે ઇક્વેશન બનાવી શકીએ. અને એ ધ્યાન રાખવાનું કોની સંખ્યા કોના કરતાં વધુ છે, કોના કરતાં ઓછી. તો પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં વધુ છે ને, તો કમ્પેરિઝન પુરુષોનું કોની સાથે છે? સ્ત્રીઓ સાથે. એટલે આપણે કંઈ પણ ધારીએ તો આપણે સ્ત્રીઓની સંખ્યાને જ ધારવી પડે, પુરુષોને ન ધારી શકીએ. કારણ કે જે પુરુષોની સંખ્યા છે એ સ્ત્રીઓની સંખ્યા ઉપર આધારિત છે. તો સૌથી પહેલાં જેના ઉપર તમારે સંખ્યા આધારિત છે એને આપણે ધારવું પડે, ત્યારબાદ આપણે બીજી સંખ્યાને ધારી શકીએ. આ યાદ રાખવાનું, બરાબર? તો સૌથી પહેલાં તો આપણે એ શોધી લઈએ કે કેટલી વધુ છે. તમને 15% કીધું પણ એમ 15% ન ચાલે, આપણે આંકડો જોઈએ. તો કુલ કર્મચારીના 15%, તો તમારી પાસે કુલ કર્મચારી કેટલા છે? 1600. એ તો તમને ક્વેશ્ચનમાં આપેલા જ છે. તો 1600ના 15% કરો એટલે 240. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં 240 વધુ છે. આ બધું ભૂલી જાઓ, કુલ કર્મચારીના 15%. ટૂંકમાં આપણે કહેવું હોય તો પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં 240 જેટલી વધુ છે એવું આપણે કહી શકીએ, બરાબર? તો પુરુષોની સંખ્યા કોના ઉપર આધારિત છે? સ્ત્રી ઉપર. તો આપણે સૌથી પહેલાં કોની સંખ્યા ધારવી પડે? સ્ત્રીઓની સંખ્યા. તો ધારો કે સ્ત્રીઓની સંખ્યા એક્સ છે. ધારો કે સ્ત્રીઓની સંખ્યા એક્સ, એક્સ જ ધારવાનું, એ જ સરળ રહેશે. બીજો આંકડો ધારશો તો પછી થોડુંક કન્ફ્યુઝિંગ થશે. એટલા માટે જો તમારે આ તમે આંકડામાં ન ફેરવો હોય તો તમે અહીંયા આંકડો ધારી અને એના 15% એવું કરી શકો, પણ એમાં એક્ઝેક્ટ મેચ નહીં થાય અને થોડુંક અઘરું પડશે. એના કરતાં બેટર કે એક્સ જ ધારી લેવાનું. તો ધારો કે સ્ત્રીઓની સંખ્યા એક્સ છે, તો પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં કેટલી વધુ છે? તો કે 240 વધુ. તો પુરુષોની સંખ્યા એક્સ પ્લસ કેટલી થાય? 240 થાય, બરાબર? ફરી વખત સમજી લો, પુરુષોની સંખ્યા છે એ સ્ત્રીઓ કરતાં 240 જેટલી વધુ છે. પુરુષોની સંખ્યા કોના ઉપર આધારિત છે? તો કે સ્ત્રીઓ ઉપર આધારિત છે. એટલા માટે આપણે સૌથી પહેલાં સ્ત્રીઓની સંખ્યાને ધારવી પડે, પુરુષોને ધારી શકીએ નહીં. તો ધારો કે સ્ત્રીઓની સંખ્યા એક્સ છે, તો પુરુષોની સંખ્યા કેટલી થાય? આના કરતાં 240 વધુ, એટલે એક્સ પ્લસ 240 થાય. સ્ત્રીઓની સંખ્યા આપણને ખબર નથી એટલા માટે આપણે ત્યાં એક્સ પ્લસ 240 જ લખવા પડે. હવે સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યાનો તમે સરવાળો કરો, બરાબર? સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યાનો તમે સરવાળો કરો એટલે તમને કુલ સંખ્યા મળે કે નહીં? સ્ત્રીઓની સંખ્યા પ્લસ પુરુષોની સંખ્યા એટલે કુલ સંખ્યા હોય કે નહીં? તો આપણી પાસે કુલ સંખ્યા છે કેટલી છે? 1600. આ જો પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા આ બંનેનો સરવાળો કરે એટલે કેટલો આવવાનો? 1600. અત્યારે આપણી પાસે આ નથી હો, મેં તો અગાઉથી આન્સર લખેલો છે. અત્યારે આપણી પાસે આ છે જ નહીં અને આની અત્યારે જરૂરી નથી, આપણે તો કુલ જોઈએ છે. તો પુરુષો અને સ્ત્રીની કુલ સંખ્યા 1600 થશે. વિવાહિત અને અવિવાહિત બંનેનો સરવાળો 1600 થશે. તો કુલ સંખ્યા પુરુષો અને સ્ત્રીની કેટલી છે? 1600 છે. તો પુરુષોની સંખ્યા પ્લસ સ્ત્રીઓની સંખ્યા બરાબર કુલ સંખ્યા. તો કુલ સંખ્યા છે 1600. તો એની સામે આપણે એવું ઇક્વેશન મૂકી શકીએ કે નહીં કે કુલ સંખ્યા બરાબર પુરુષોની સંખ્યા પ્લસ સ્ત્રીઓની સંખ્યા? તો કુલ સંખ્યા બરાબર સ્ત્રીઓની સંખ્યા પ્લસ પુરુષોની સંખ્યા, જે તમારે આગળ પાછળ રાખવું હોય. તો કુલ સંખ્યા કેટલી છે? 1600 બરાબર સ્ત્રીઓની સંખ્યા આપણે કેટલી ધારી? એક્સ પ્લસ પુરુષોની સંખ્યા કેટલી ધારી? એક્સ પ્લસ 240. તો આ તમારું આખું ઇક્વેશન બની ગયું. હવે આ ઇક્વેશનને સોલ્વ કરો એટલે એક્સની કિંમત મળે, અને એક્સની કિંમત મળે એટલે બાકીની બધી કિંમત તમને મળી જાય. તો કુલ સંખ્યા 1600 છે, એમાંથી આપણે સ્ત્રીઓની સંખ્યા એક્સ ધારી અને પુરુષોની એક્સ પ્લસ 240 બંનેને એડ કરવાનું છે, તો જ તમને કુલ સંખ્યા મળે, નહીંતર નહીં. તો 1600 એક્સ પ્લસ એક્સ એટલે 2x પ્લસ 240. 1600માંથી 240 માઇનસ કરો તો તમારો જવાબ આવશે 1360 બરાબર 2x. હવે આ 2 આ બાજુ ગુણાકારમાં છે, બરાબર ને આ બાજુ આવે તો શેમાં આવે? ભાગાકારની અંદર. તો x બરાબર 1360 ભાગ્યા 2, બરાબર? હવે x બરાબર તમે કોને ધાર્યા હતા? તો કે x બરાબર તમે ધાર્યા હતા સ્ત્રીઓની સંખ્યા. તો તમને અહીંયા x 680 મળ્યા એટલે કે સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? 680. તો હવે સ્ત્રીઓની સંખ્યા મળી ગઈ એટલે કે એક્સ મળી ગયો, તો પુરુષોની સંખ્યા પણ મળી જાય. કારણ કે પુરુષોની સંખ્યા શું છે? એક્સ પ્લસ 240 એટલે એક્સ આપણને કેટલો મળ્યો? 680. તો 680 પ્લસ 240 કરો એટલે પુરુષોની સંખ્યા કેટલી આવશે? 920
બરાબર. તો હવે આપણે સ્ત્રીઓની કુલ સંખ્યામાં કેટલા લખી શકીએ? 680, અને પુરુષોની કુલ સંખ્યામાં લખી શકીએ 920. બરાબર, આટલું સમજાઈ ગયું. હજી એક વખત સમજી લ્યો, કારણ કે એની એ પ્રોસેસ આપણે અહીંયા રિપીટ જ કરવાની છે. તમને એવું કીધું છે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે, તો કુલ કર્મચારીના 15% કરો એટલે 240 આવે, એટલે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં 240 જેટલી વધુ છે. પુરુષોની સંખ્યા સ્ત્રીઓ ઉપર આધારિત છે, એટલા માટે સ્ત્રીઓની સંખ્યા ધારો કે એક્સ છે, તો પુરુષોની સંખ્યા થશે એક્સ પ્લસ 240. ઇક્વેશન બનાવો, કુલ સંખ્યા છે 1600, સ્ત્રીઓની સંખ્યા એક્સ પ્લસ પુરુષોની સંખ્યા એક્સ પ્લસ 240. ઇક્વેશનને સોલ્વ કરો એટલે તમારા એક્સનો આન્સર આવશે 680. અને તમે કોને એક્સ ધાર્યા હતા? તો કે સ્ત્રીઓની સંખ્યાને આપણે એક્સ ધારી હતી, એટલા માટે સ્ત્રીઓની સંખ્યા આપણને મળશે 680. એક્સ મળી ગયા તો પુરુષોની સંખ્યા પણ મળી જાય, કારણ કે પુરુષોની સંખ્યા છે એક્સ પ્લસ 240, એટલે 680 પ્લસ 240 એટલે પુરુષોની સંખ્યા આવશે તમારી 920. તો એ આપણે અહીંયા લખી શકીએ. તો હવે આપણી પાસે ત્રણ વસ્તુ છે, એક ચાર વસ્તુ છે, એક આ, એક 195 અને એક આ સંખ્યા. હજી આપણે કાંઈ શોધી ન શકીએ, હજી આપણે થોડુંક વર્ક કરવું પડે. બરાબર, તો હવે તમને હજી એક હિન્ટ આપેલી છે, એના ઉપરથી પાછું એક ઇક્વેશન બનશે. એમાં તમને એવું કીધું છે કે અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કરતાં 800 ઓછી છે. અપરિણીત કર્મચારીની સંખ્યા પરિણીત કરતાં 800 ઓછી છે, તો કોણ કોના પર આધારિત છે? તો કે અપરિણીત કર્મચારીની સંખ્યા પરિણીત ઉપર આધારિત છે. તો આપણે ધારવા કોને પડે? પરિણીત કર્મચારીને ધારવા પડે. તો કે ધારો કે પરિણીત કર્મચારીની સંખ્યા કેટલી છે? ફરીવાર એક્સ ધારવાનું, તો એક્સ છે. તો પરિણીત કર્મચારીની સંખ્યા એક્સ હોય તો અપરિણીત કર્મચારીની સંખ્યા પરિણીત કરતાં 800 ઓછી છે. અહીંયા વધુ હતી એટલે મેં સરવાળો કર્યો, તો ઓછી હોય તો આપણે શું કરવાની? બાદબાકી. વધુ હોય તો સરવાળો, ઓછું હોય તો બાદબાકી. ઓછી છે એટલે એક્સ માઇનસ શું થાય? 800. 800 ઓછી છે એટલા માટે એક્સ માઇનસ 800. બરાબર, હવે ફરીવાર આપણે ઇક્વેશન બનાવવાનું. કુલ સંખ્યા બરાબર પરિણીત પ્લસ અપરિણીત, તો આપણી પાસે કુલ સંખ્યા તો છે જ, કેટલી છે? 1600. તો કુલ સંખ્યાની જગ્યાએ 1600 બરાબર એક્સ. પરિણીત આપણે કેટલા ધાર્યા છે? પરિણીત કર્મચારીની સંખ્યા આપણે કેટલી ધારેલી છે? એક્સ. તો પરિણીત કર્મચારીની જગ્યાએ આવશે એક્સ, વચ્ચે પ્લસ છે એટલે પ્લસ. અપરિણીત કેટલી ધારેલી છે? તો કે એક્સ માઇનસ 800 એટલે એક્સ માઇનસ 800. હવે આખા ઇક્વેશનને સોલ્વ કરો, તો એક્સ પ્લસ એક્સ એટલે 2x, 800 આ બાજુ માઇનસ છે, બરાબરની આ બાજુ આવે તો પ્લસ થાય, તો 1600 પ્લસ 800 બરાબર 2x. તો 1600 પ્લસ 800 કરો એટલે 2400 થાય, 2400 બરાબર 2x. 2 પહેલી સાઈડ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આવે, તો 2400 ભાગ્યા 2 કરો એટલે તમને એક્સની કિંમત મળે, તો એક્સની કિંમત તમને મળશે 1200. હવે તમે કોને એક્સ ધાર્યા હતા? તો કે આપણે એક્સ ધાર્યા હતા પરિણીત કર્મચારીની સંખ્યાને. તો એક્સ બરાબર 1200 એટલે કે પરિણીત કર્મચારીની સંખ્યા કેટલી થશે? 1200 એટલે કે 1200. તો હવે અપરિણીત કર્મચારીની સંખ્યા પણ આપણને મળી જ જાય, તો અપરિણીત કર્મચારીને આપણે કેટલા ધાર્યા હતા? તો કે એક્સ માઇનસ 800 એટલે 1200 માઇનસ 800 એટલે તમારો જવાબ આવશે 400. તો પરિણીત કર્મચારીની સંખ્યા આપણને મળી 1200 અને અપરિણીતની સંખ્યા મળી 400. 1200 પ્લસ 400 1600 થઈ ગયા. આ ક્રોસ વેરિફિકેશન કે તમે જે સંખ્યા શોધી છે સાચી છે કે નહીં, આનો અને આનો સરવાળો આટલો થવો જોઈએ, આનો અને આનો સરવાળો આટલો થવો જોઈએ. 920 પ્લસ 680 1600, 1200 પ્લસ 400 1600 એટલે તમારો આન્સર સાચો છે એવું અહીંયા સાબિત થાય. આ ભાઈ ટોટલ આની સાથે મેચ ન થાય તો તમે દાખલામાં કંઈક ભૂલ કરેલી છે. બરાબર, તો અહીંયા તમે ક્રોસ વેરિફિકેશન પણ કરી શકો કે તમારો જે જવાબ છે એ સાચો છે કે નહીં. તો હવે આપણી પાસે આ છે, આ બંને છે, આ પણ છે અને આ પણ છે, તો હવે બાકીની બધી વસ્તુ મળી જાય. હવે જો તમારી પાસે કુલ સ્ત્રીઓની સંખ્યા છે 680, 680માંથી 195 અપરિણીત માઇનસ કરો, તો બાકીની કેવી હોય? પરિણીત હોય. તો 680માંથી 195 ગયા એટલે અપરિણીત સ્ત્રીની સંખ્યા કેટલી આવશે? 485. બરાબર, ત્યારબાદ હવે આ બે સંખ્યા આપણી પાસે નથી કે પુરુષોમાં પરિણીત અને અપરિણીત સંખ્યા કેટલી છે. તો એમાં આપણે કુલ સંખ્યા આપણી પાસે પરિણીતની છે, એમાંથી પરિણીત સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો કે 485. તો 1200માંથી 485 માઇનસ કરશો એટલે કેટલા આવશે? 715. અને 400માંથી 195 માઇનસ કરશો એટલે અપરિણીત પુરુષોની સંખ્યા આવશે 205.
અથવા તો આમ ન ચાલુ હોય તો આ તો આપણને મળી જ ગયું છે પહેલાં, તો 920માંથી 715 માઇનસ કરો તો પણ 205 જ આન્સર આવશે. આ બેનો સરવાળો આટલો થવો જોઈએ, આ બેનો સરવાળો આટલો થવો જોઈએ, આ બેનો સરવાળો 1200 થવો જોઈએ, આ બેનો સરવાળો 400, આ બંનેનો 1600 અને આ બંનેનો પણ 1600, આ બધું મેચ થાય તો જ તમારું કોષ્ટક છે સાચું હોય. બાકી કોષ્ટકમાં તમે કંઈક ભૂલ કરેલી હોય, બધું ક્રોસ વેરિફિકેશન કરો તો મેચ થવું જોઈએ. 715 પ્લસ 205 એટલે 920 જ આવવા જોઈએ તો જ આન્સર સાચો હોય. 485 પ્લસ 195 680 જવા જોઈએ, 1200 પ્લસ 400 1600 જવા જોઈએ, 715 પ્લસ 485 1200 જવા જોઈએ, 205 પ્લસ 195 400 અને આ બંનેનો સરવાળો 1600. જો એ બધી વસ્તુઓ અંદર મેચ થાય છે તો જ તમારું કોષ્ટક સાચું છે. બાકી તમે અહીંયા કંઈક કેલ્ક્યુલેશનમાં ભૂલ કરેલી હોય એટલે જે તમે માહિતીની કિંમત શોધો છો એ પહેલાં તમારે ક્રોસ વેરીફાઈ કરી લેવાની કે સરવાળો થઈ જાય છે કે નહીં. જો આ બેનો સરવાળો 1600 નથી થતો મતલબ તમે અહીંયા ભૂલ કરી છે, અહીંયા ભૂલ કરશો તો એની ઇફેક્ટ અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, એટલે આખો દાખલો તમારો ખોટો પડશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું ધારવાની અંદર કે કઈ વસ્તુ તમારે ધારવાની છે, કઈ રીતે ધારવાની છે, કઈ રીતે ઇક્વેશન બનાવવાનું છે અને કઈ રીતે ઇક્વેશનને સોલ્વ કરવાનું છે. તો આ પ્રકારના બહુવિધ કોષ્ટક પણ પૂછાઈ શકે કે જેની અંદર તમને ગુણધર્મ આપેલા હોય, સામે માહિતીમાં અધૂરી માહિતી હોય તો તમારે ઇક્વેશન બનાવીને દાખલો છે એ સોલ્વ કરવો પડે. તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 2 છે પૂરો થાય છે.